તો એનસીપીએ કહ્યું કોંગ્રેસ સાથે ચર્ચા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી કે વિધાયક દલ કી બેઠક હુઈ, સભી હમારે ચુને હુએ 54 વિધાયક મીટિંગ મેં હાજર થે. મીટિંગ મેં પ્રદેશ અધ્યક્ષ સન્માન્ય જૈન પાટીલજીને માર્ગદર્શન કિયા, વિધિમંડલ પાર્ટી કે હમારે નેતા અજીત પવારજી કા માર્ગદર્શન હુઆ, પવાર સાહેબ સ્વયં રાષ્ટ્રીય અધ્યક્ષજી કા માર્ગદર્શન હુઆ, ઓર સભી વિધાયકોને એક પ્રસ્તાવ પારિત કિયા હૈ કે આગે મહારાષ્ટ્ર મેં એક પર્યાય સરકાર નિર્માણ કરને કે લિયે પવાર સાહેબ કો પૂરી તરહ સે અધિકાર દિયા જાતા હૈ. પવાર સાહેબને સૂચના કી કે મેં અકેલે નહીં, એક છોટી સમિતિ ગઠિત કરેંગે, વો ભી અધિકાર વિધાયકોને પવાર સાહેબ કો દિયા હૈ. નિશ્ચિત રૂપ સે કલ હમને જાણકારી દી થી કે રાજ્યપાલ મહોદયને હમે સત્તા સ્થાપને કે લિયે નિમંત્રિત કિયા હૈ. આજ 8:30 બજે તક કા સમય દિયા ગયા હૈ ઓર હમને કલ કહા થા કે કોંગ્રેસ કે સાથ હમને મિલકે ચુનાવ લડા હૈ ઓર કોંગ્રેસ સે વિમર્શ કરકે ચર્ચા કરકે હમ કિસી નિર્ણય તક જાયેંગે. હમ આપકો જાણકારી દેના ચાહતે હૈ કે પવાર સાહેબ કી વરિષ્ઠ નેતાઓ સે ચર્ચા હુઈ. દિલ્હી સે કોંગ્રેસ કે 3 વરિષ્ઠ નેતા સન્માન્ય અહેમદ પટેલજી, મહારાષ્ટ્ર કે પ્રભારી ખરગે સાહેબ, વેણુગોપાલજી મુંબઈ આ રહે હૈ ઓર શામ મેં 5 બજે પવાર સાહેબ સે બેઠક હોગી. સભી વાયબી ચૌહાણ સેન્ટર પે સભી બિંદુઓ પે ચર્ચા કરકે કોઈ અંતિમ નિર્ણય હોગા. તો આજ મામલે સંવાદદાતા અમિત રાય જોડાઈ ગયા છે. અમિત, બતાયે કે જીસ તરહ સે શિવસેના સુપ્રીમ કોર્ટ મેં પહોંચી હૈ ઓર એનસીપી કો રાજ્યપાલને આજ 8:30 બજે કા વક્ત ભી દિયા ગયા થા, તો એસા ક્યા હો ગયા કે રાજ્યપાલને સિફારસ ભેજની પડી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરને કી? देखिए, जो हमारे पास जानकारी निकल कर सामने आ रही है कि अजीत पवार ने एक पत्र जो है राज्यपाल को भेजा था और उसमें ये लिखा था कि हमें 48 घंटे का और समय दिया जाए, बहुमत जुटाने के लिए समय बहुत कम है. और यही बात हम देख रहे थे कि आदित्य ठाकरे ने भी जो है 48 घंटे का समय मांगा था, लेकिन राज्यपाल ने उसे नकार दिया था. और आज जो पत्र अजीत पवार की तरफ से गया, क्योंकि अभी तक कांग्रेस ने अपनी सहमति नहीं जताई है शिवसेना को समर्थन देने के लिए, क्योंकि अभी शाम को 5 बजे उनके जो 3 बड़े लीडर हैं वेणुगोपाल और दूसरे जो बड़े लीडर हैं अहमद पटेल और मल्लिकार्जुन खड़गे, ये तीनों जो है 5 बजे के करीब जो है पहुंचेंगे शरद पवार के पास, उनसे बैठक करेंगे, उसके बाद निर्णय निकल सकता है कि आखिरकार क्या हो सकता है. तो अभी समय बहुत कम है. अजीत पवार को ऐसा लग रहा है कि कांग्रेस का जो बैठक है उसमें अगर नतीजा नहीं निकला और हम बहुमत साबित नहीं कर पाए तो हम फेल हो जाएंगे. इसके मद्देनजर उन्होंने एक पत्र भेजा है जो हमारे सूत्र बता रहे हैं कि 48 घंटे समय मांगा और राज्यपाल ने उसे नकार दिया. फिर राज्यपाल ने सारी परिस्थितियों को देखते हुए, महाराष्ट्र में जो राजनीतिक हलचल चल रही है उसे देखते हुए, और उन्हें ये लगा कि कोई भी सरकार जो है बहुमत नहीं दे पा रही, अस्थायी सरकार नहीं बना पाएगी, तो उसके लिए उन्होंने जो है राष्ट्रपति शासन के लिए आगे रिकमेंड कर दिया. और जो अभी खबरें आ रही कैबिनेट ने उसे अप्रूव कर दिया और अप्रूव करके जो है राष्ट्रपति के पास उन्हें उसे भेजा गया है ताकि उन्हें अनुमति मिल जाए. जी जी अमित, शुक्रिया जानकारी के लिए. તો હવે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી મળી ગઈ છે, ત્યારે હવે એ જોવાનું છે કે શિવસેના સુપ્રીમમાં પહોંચીને શું કરી શકે છે આગળ, કારણ કે હવે મામલો સુપ્રીમમાં પણ પહોંચશે. તો બીજી તરફ એનસીપી અને કોંગ્રેસ જે પોતાની મંત્રીમંડળને લઈને જે બહેસ કરવાના હતા, પ્રક્રિયા બનાવવાના હતા, સમિતિને ગઠિત કરવાના હતા, એ પહેલાં જ અહીંયા રાષ્ટ્રપતિનું શાસન લાગુ થવા જઈ રહ્યું છે, ત્યારે હવે તેઓ પોતાનો નિર્ણય કઈ રીતે આગળ મૂકે છે તે પણ જોવાનું રસપ્રદ રહેશે. જો કે કેન્દ્ર સરકારે હવે અહીંયા રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી આપી દીધી છે. શિવસેના પર આઈકે જાડેજાએ કટાક્ષ કર્યો છે. ટ્વીટમાં લખ્યું, ભંડારે મેં ગયે તો ખાના ખતમ, બહાર આયે તો ચપ્પલ ચોરી. શિવસેનાએ શિવસેના પર આઈકે જાડેજાએ કટાક્ષ કર્યો છે અને તેમણે લખ્યું છે કે ભંડારે મેં ગયે તો ખાના ખતમ ઓર બહાર આયે તો ચપ્પલ ચોરી. એટલે કે ના તો તેઓ બહાર ના રહ્યા, ના અંદર ના રહ્યા, અહીંના પણ ના રહ્યા અને ત્યાંના પણ ના રહ્યા. ટૂંકમાં કહેવાનો ઇશારો એ હતો કે બીજેપીમાંથી તેમણે છોડી દીધું, એનડીએથી અલગ થઈ ગયા, હવે ના તો તેઓ વિરોધી પાર્ટીઓ સાથે રહી શક્યા, ના તેઓ હવે એનડીએમાં પાછા જઈ શકે, એ પ્રકારની સ્થિતિમાં શિવસેના મુકાઈ ગઈ. વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું.